गुड मॉर्निंग मित्रों, पाठ सत्र जीवराम भट्ट। आ पाठ छे ए नाटक छे, एक एमना लेखक छे कवि दलपतराम। जन्म 1820, अवसान 1898। कवि दलपतराम दाहियाभाईनो जन्म सुरेन्द्रनगर जिल्लाना वढवाणामां थयो हतो। अर्वाचीन गुजराती साहित्यना आरंभ काले दलपतरामनी पद्य गद्य प्रवृत्तिओ अनेक रीते ध्यान खेचनारी बनी छे। आ कविनी कविताए गुजरातना साहित्य अने संस्कार जीवन उपर घणी मोटी असर करी छे। दलपत काव्य 1-2 तेमना काव्यो संग्रायेला छे। गम्मत साथे ज्ञान पीरसे तेवा बाळकाव्यो पण तेमने मोटी संख्या में आप्या छे। कविता उपरांत नाटक अने निबंध क्षेत्रे पण तेमनो नोंधपात्र प्रदान छे। मिथ्याभिमान तेमनो जाणीतुं नाटक छे। मिथ्याभिमानना 6 अंकमांथी आ अंश लीधो छे। आ नाटकना संवादों जीवराम भट्टना अहम अभिमान भर्या व्यक्तित्वने सारी रीते उसावी आपे छे। आखो अंश हास्य कटाक्षनी शैलीमां आलेखायो होवाथी सौ कोईने वाँचवो गमे तेवो बन्यो छे। आ मिथ्याभिमानमांथी एने 6 भाग अंश छे ए अहींया लेवामां आव्यो छे। तो पाठ जोईए। अंक 6, प्रवेश पेलो लो। स्थळ रघुनाथ ભટ્ટનું ઘર। કોનું ઘર છે? તો કે રઘુનાથ ભટ્ટનું। હવે પડદો ઉઘડ્યો કે આપણે નાટક જોવા જઈએ, પિક્ચર જોવા જઈએ, કેવું હોય નાટકમાં પડદો બંધ થઈ જતો હોય, ફરી એક જે સીન બતાવવાનું હોય એ ચાલતું હોય, બાકીનું છે એ પડદા દ્વારા ચાલતું હોય, કે પડદો છે ખુલે એટલે એ નાટક ભજવાય અને ના જે પાત્ર છે વારાફરતી પડદાની પાછળથી આવતા જાય અને જે એનું પાત્ર ભજવવાનું હોય એ ભજવતા જાય અને પાછા પડદાની પાછળ ચાલ્યા જાય। તો અહીંયા પણ એવી જ વાત કરવામાં આવી છે। પડદો ઉઘડ્યો ત્યાં રઘુનાથ ભટ્ટનું સહુ કુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ બેઠા છે। ગંગા, જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો? રંગલો, દેખે છે એનો બાપ। જીવરામ, કેમ નહીં દેખતા હોઈએ, કાંઈ આંધળા બાંધળા છીએ કે શું? ગંગા, તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? કે ગંગા છે એ જીવરામ ભટ્ટને કહે છે કે તમે મને દેખો છો, ત્યારે રંગલો કે છે દેખે છે એનો બાપ। જીવરામ ભટ્ટ કે છે કે કેમ દેખતા નથી, કંઈ આંધળા બાંધળા છે કે શું? ગંગા, તમે અત્યારે કાગળ વાંચી શકો તો ખરા, શકો છો તો ખરા। ગંગા કહે છે કે તમે અત્યારે કાગળ વાંચી શકો તો ખરા। રંગલો, કાગળ તો શું, પણ અત્યારે મોતી વિંધે છે તો? કે કાગળ તો શું, અત્યારે મોતી વિંધે છે, કે મોતી વિંધે છે એટલે કે મોતી વિંધે એવી તેજસ્વી આંખો, કે મોતીને પૂરવી શકે એવી તેજસ્વી આંખો। જીવરામ, અત્યારે અમે રાત્રે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે? જીવરામ કહે છે કે અમે રાત્રે અત્યારે પુસ્તક લખીએ છીએ તો એમને એમ થોડુંક લખાતું હોય કંઈ। સોમનાથ, કાગળ આપું તો વાંચશો? સોમનાથ કહે છે કે કાગળ આપું તો વાંચશો? જીવરામ, હા લાવો, શા વાસ્તે નહીં વાંચીએ? વાસ્તે એટલે માટે, કે શા માટે નહીં વાંચીએ? સોમનાથ, લો આ કાગળ વાંચો, જોઈ નાખે છે તે જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે, કે સોમનાથ છે એ કાગળ ફેંકીને દે છે કે જે જીવરામ ભટ્ટ છે એના પગ પાસે પડે છે। જીવરામ, લાવો કાગળ। જીવરામ કહે છે કે લાવો કાગળ। સોમનાથ, એ તારા પગ પર આગળ પડ્યો છે, નીચા નમીને લ્યો। સોમનાથ કહે છે કે એ તમારા પગ પર
આગળ પડ્યો છે નીચા નમીને લઈ લો. જીવરામ, તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી, કે તમારી આગળ અમારે નીચા નમવાની તમારી ગરજ, ગરજ એટલે જરૂર, સ્વાર્થ નથી. રંગલો. નમ શ્લોક છે, રંગલો છે એ શ્લોક ગાય છે. નમતી ફલોના વૃક્ષા નમંતી ગુણો નો જનાહ સુકો કાષ્ટ ચ મૂર્ખાત્વ ન નમંતી કદામ. એનો અર્થ આપ્યો છે, ફળવાળા ઝાડ નમે કે ગુણવાળા માણસ નમે, પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. સોમનાથ, લઈને આપે છે, લ્યો આ કાગળ. સોમનાથ છે એ પાછો લઈ અને આપે છે, લ્યો આ કાગળ. રંગલો, જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે, ખરેખરો વાંચે છે કે શું? કે રંગલો કે છે કે જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. સુરદાસ એટલે કે અંધજન માટે વપરાતો શબ્દ. ખરેખર વાંચે છે કે શું? રઘનાથ, સોમનાથને એમાં તો ઝીણા અક્ષર છે, પેલા મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક. કે રઘનાથ કહે છે કે આ તો સોમનાથ આમાં ઝીણા અક્ષરવાળો છે, મને પેલા મોટા અક્ષરવાળો કાગળ આપ્યો હોત તો ઠીક. સોમનાથ, કાંઈ ઝીણા નથી, આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. કે કાંઈ ઝીણા નથી, આંધળો પણ વાંચી લઈએ એવા દીવા મોટા જેવા અક્ષર છે. જીવરામ, આ લ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો. કે જીવરામ કહે છે કે આ લ્યો તા કાગળ, મારે તમારો કાગળ વાંચવો નથી, નાખી દે છે. સોમનાથ, કેમ થયું? સોમનાથ કહે છે, કેમ શું થયું? જીવરામ, તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી કે આવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોત તો હું વાંચીત. કે દેખી શકે એવો કાગળ હોત તો હું વાંચત. જીવરામ કહે છે કે અલ્યો આ કાગળ તમારો, કે હું કાંઈ આંધળો નથી કે તમે મને આ કાગળ વાંચવા આપો છો. દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો વાંચું. ગંગા, ત્રણ આંગળીઓ બતાવીને જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈ. ત્રણ આંગળીઓ બતાવીને જીવરામ ભટ્ટને કહે છે કે આ કેટલા આંગળા છે કહો જોઈ. જીવરામ, કહીએ તો તમે શું આપશો? કે કહું તો તમે શું આપશો? ગંગા, લાખેણી લાડી આપીને હવે બીજું શું આપીએ? જો અત્યારે દેખી શકતા હોત તો. કે લાખેણી લાડી એટલે કે સુંદર અને સુશીલ કન્યા, એવી સુંદર કન્યા આપી છે, હવે બીજું શું આપે? જીવરામ, એમાં શું કરવા કહેવું છે? પાંચ છે, એમાં શું કહેવાનું છે? પાંચ છે. ગંગા, જૂઠા પડ્યા જૂઠા પડ્યા હસે છે. કે ખોટું પડ્યું ખોટું પડ્યું, ગંગા છે એ હસે છે. જીવરામ, સી રીતે જૂઠા પડ્યા? જીવરામ છે કે છે કે સી રીતે જૂઠા પડ્યા? રંગલો, રંગલો છે એ વરી પાછો દોહો કરે છે. અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ, તો પણ એની જીભથી કદી ન કરે કબૂલ. કબૂલ એટલે મંજૂર કે માન્ય. કે અભિમાનીની અંતરે, કે અભિમાની માણસ છે એ ક્યારે પોતાની ભૂલ કબૂલ કરતો નથી, અને પોતાના જીભથી એ ક્યારે પોતાની હાર સ્વીકારતો નથી, કે મંજૂર કરતો કે માન્ય કરતો નથી. ગંગા, ત્રણ આંગળીઓ ઊભી રાખી બે આંગળીઓ વાળીને પૂછ્યું હતું. કે ત્રણ આંગળીઓ વાળી અને બે આંગળીઓ નીચી રાખી અને પૂછ્યું હતું. જીવરામ, ત્યારે અમે પણ એવું જ કહ્યું કે નહીં? ત્રણ આંગળીઓ ઊભી અમે
દીઠી અને બે વાળેલી દીઠી ત્યાં તે બધી વાળીને પાંચ દીઠી માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી છે ને કેટલી વાળેલી છે? કે જીવરામ કહે છે કે હું એમ જ કહું છું કે ત્રણ આંગળી વાળેલી છે અને બે એટલે ત્રણ આંગળી ઊભેલી છે, બે વાળેલી છે. એ બંનેને ગણીને જ કીધું છે કે ત્યાં તમે ક્યારે ચોખવટ કરી હતી કે બે વાળેલી છે ને ત્રણ ઊભી છે. સોમનાથ, પાંચેય આંગળા ખુલ્લા રાખીને વારો, આ કેટલી આંગળીઓ છે કહો જોઈ. સોમનાથ કહે છે, પાંચેય આંગળીઓને ખુલ્લી રાખીને કહે છે કે કહો આ કેટલી આંગળીઓ છે. જીવરામ બીજી તરફ ગણે છે, આ એક બે ત્રણ ચાર છે. કે બીજી તરફ ગણે છે અને કહે છે કે આ ચાર આંગળીઓ છે. સોમનાથ, જૂઠા પડ્યા જૂઠા પડ્યા, કે ખોટું પડ્યું ખોટું પડ્યું. જીવરામ, સી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ નહીં. કે અમે સી રીતના જૂતા ખોટું પડ્યું? અમે કોઈ દિવસ ખોટા પડીએ નહીં. રંગલો, ઉપજાતિ વૃત કે પોતાની જાતિ સાથે, કે વાચળ જો વાદ વૃથા જપ થાય તદાફી તે સત્ય કરી જ આપે. કે પોતાની જે વાચા છે એના દ્વારા છે એ પોતાના જ બોલ છે એ સત્ય કરી આપે છે. ભરી સભામાં સત્વાર ભલે તથાપિ જીભે કદી ના કબૂલે. કે ભરી સભામાં ખોટું પડે પણ એ ક્યારે પોતાનું કબૂલ કરતા નથી. કે વાચાળ કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે જઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ સંકડાસમાં આવ્યા, હવે છૂટી શકે એવો એકે રસ્તો મને લાગતો નથી. હવે જરા ઠરી ચૂક્યા. જીવરામ, તારા જેવા ઠગ અને જૂઠા કહેતા તેથી શું? તો પણ જ્યારે ત્રાહી લોકો તો ત્યારે જ ખરું. કે જીવરામ કહે છે કે તારા જેવા છે ખોટા વ્યક્તિ, અને બીજું શું કે ત્રાહી એટલે કે ત્રીજા પક્ષમાં તટસ્થ રહી તું એવો છો. રંગલો, ત્યારે હવે તમારું સાચુંપણું સાબિત કરો જોઈએ. કે રંગલો કહે છે કે હવે તમારું સાચુંપણું છે એ સાબિત કરો. જીવરામ, 100 રૂપિયાની હોડ કર, જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીશું અને જો તું જૂઠો ઠરે તો અમને તો તું મારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. કે જીવરામ કહે છે કે 100 રૂપિયાની હોટ કર એટલે કે શરત કર, કે જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપ્યા અને તું જો જૂઠો પડે તો હું તને 100 રૂપિયા આપું. રંગલો, જાદુગર સાથેના વાચાળ સાથે હોટ તો કરીએ જ નહીં. કહ્યું છે કે તારી તદબીરો ઘણી હોય. રંગલો કહે છે કે જાદુગરવાળા વાચાળ કે બોલવાવાળા માણસો સાથે અમે ક્યારેય હોડ કરતા નથી એટલે કે શરત કરતા નથી. તેની દરબી એટલે કે યુક્તિ ઘણી મોટી હોય છે. ઉપજાતિ વૃત, વાચાળ શું હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી બીજે. સૂજે ન તેને સગડા સરિસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. કે વાચાળ એની શરત છે એ ક્યારેય ખોટી પડે નહીં અને જાદુગરોને સાથે બળ બંધાય નહીં. કે એ ક્યારેય સઘળા હોતા નથી અને વિચિત્ર માણસોની ક્યારેય છળ પૂરી થતી નથી. સોમનાથ, પાંચેય આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે. કે પાંચેય આંગળા ખુલ્લા રાખી અને મેં પૂછ્યું કે આ કેટલી આંગળી છે. જીવરામ, તે ખરી વાત છે, અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી અને પાંચમો તો અંગૂઠો છે, આંગળી ક્યાં છે? કે ચાર આંગળી દીઠી એ કહી એ ખરી વાત છે, પણ આ તો પાંચમો તો અંગૂઠો છે એ અમે ક્યાં કીધું? વિથિયાભિમાનમાંથી લેવામાં આવ્યું છે. શબ્દ સમજૂતી, મોતી વિંધે છે, મોતી વિંધી શકે તેવી તેજસ્વી આંખો છે. ગરજ ખબ જરૂર સ્વાર્થ, સુરદાસજી અંધ કબૂલ મંજૂર અને માન્ય. તદબીર યુક્તિ અને ઉપાય, શિરસ્થો એટલે પ્રથા અને રિવાજ.
હવે આવ્યું અભ્યાસ, કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે કોષ્ટકમાં લખો. પહેલું, જીવરામ ભટ્ટ પાઠમાં ક ચતુરાઈની વાત છે, ખ મિથ્યાભિમાનની વાત છે, ગ ઝડપથી જૂઠી કેવી રીતે બોલી શકાય તેવી વાત છે, ગ કાગળ વાંચવાની વાત છે. તો જવાબ આવશે ખ મિથ્યાભિમાનની વાત છે. બીજું, સૂરદાસી કાગળ વાંચે છે, અહીં સૂરદાસ એટલે ક સૂરદાસની કવિની વાત છે, ખ ખરેખરો વાંચનાર છે, ગ અંધત્વની વાત છે કે ગ સંગીતકારની વાત છે. તો જવાબ આવશે ગ અંધત્વની વાત છે. હવે ત્રીજું, તેની તદબીરો ઘણી હોય એટલે ક તેઓ ગમે તે રીતે છટકી જાય, ખ તેમની પાસે ઘણા બહાના હોય, ગ તેમની પાસે ઘણી યુક્તિ હોય, ઘ તેઓ ભેજા બાદ હોય છે. તો તેમનો જવાબ આવશે ગ કે ઘણા ભેજા કે ધેણી યુક્તિ હોય છે. તો હવે પ્રશ્ન નંબર બે, કે નીચેના દરેક પ્રશ્નો એક એક વાક્યમાં લખો. પહેલું, જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ તે લાવીને ના કેમ પાડે છે? કે જવાબ, કે જીવરામને રાત્રે દેખાતું નથી, આ બાબત છુપાવવાથી તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે. બીજું, ગંગા કેવો પ્રશ્ન પૂછે છે? જીવરામ શેનો શો જવાબ આપે છે? ગંગા ત્રણ આંગળીઓ બતાવીને પૂછે છે, જીવરામ ભટ્ટ આ કેટલા આંગળાઓ છે કહો જોઈ. ત્યારે જીવરામ ઉત્તર આપે છે, કહીએ તો તમે શું આપશો? ત્રીજું, કેવા વૃક્ષ આપણને માણસ નમે છે? ફળવાળા વૃક્ષો અને ગુણવાળા માણસો નમે છે. જીવરામ ભટ્ટ સાની હોટ કરવાનું કહે છે? જીવરામ ભટ્ટ 100 રૂપિયાની હોટ કરવાનું કહે છે. હવે સ્વાધ્યાય, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું, જીવરામ ને બીજો કાગળ આવું રઘુનાથ સોમનાથે શા માટે કહે છે? જવાબ, જીવરામ ભટ્ટ આંધળા હોવાથી રાત્રે દેખી શકતા નથી, આ હકીકત છુપાવવાનો તે સતત પ્રયત્ન કરતા રહે છે. સોમનાથે જીવરામ ભટ્ટને વાંચવા આપેલા કાગળના અક્ષરો ઝીણા હતા. જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરનો બહાનો કાઢીને એને વાંચવાનો ઇનકાર કરે છે. તેથી રઘુનાથ સોમનાથને કહે છે જીવરામને મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપો તો ઠીક થાય. બીજું, જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે? કે રતાંધળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી. વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે, તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું. તેમણે સોમનાથને કાગળ પાછો આપતા કહ્યું, આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી, કે એવા અક્ષર વાંચીએ, દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ. ત્રીજું, ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એવું જીવરામે કહ્યું, છતાં તે ખોટા કેમ ન પડ્યા? જવાબ, જીવરામ ભટ્ટને 3 આંગળીઓ બતાવવા માટે ગંગાએ 2 આંગળીઓ વાળી દીધી હતી. જીવરામ ભટ્ટ કહે છે કે તેમણે 3 ઊભી આંગળીઓ જોઈ અને બીજી 2 વાળેલી જોઈ. આમ ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા. ચોથું, રંગલો કોની કોની પાસે હોટ કરવાની ના પાડે છે શા માટે? જવાબ, રંગલો વાચાળ
સાથે અને જાદુગર સાથે ઓટ કરવાની ના પાડે છે, કારણ કે તેમની યુક્તિ પ્રયુક્તિઓ બહુ છળકપટથી ભરેલી હોય છે. પ્રશ્ન નંબર બે. નીચે રંગલો નીચે મુજબના વિધાનો બોલે છે ત્યારે ખરેખર તે શું કહેવા માંગે છે તે લખો. દેખે છે એનો બાપ. જવાબ, જીવરામ ભટ્ટ રતાંદડા છે એ રાત્રે જોઈ શકતા નથી. બીજું, કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો રંગલો કટાક્ષમાં કહે છે તેમની આંખો મોતી પોરવી શકે તેવી તેજસ્વી છે. ત્રીજું, સુકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. જવાબ, કે મિથ્યાભિમાની માણસ પોતાની ભૂલ ક્યારેય કબૂલ ન કરે. ચોથું, જોજો ભાઈઓ સુરદાસી કાગળ વાંચે છે કે. જવાબ, કે હિન્દીના પ્રખ્યાત કવિ સુરદાસ અંધ હતા તેથી અંધજનોને સુરદાસ કહેવાનો રિવાજ છે. રંગલો એમ કહેવા માંગે છે કે આંધળો માણસ કાગળ વાંચે છે. પ્રશ્ન નંબર ત્રણ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું, આ કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો આ વાક્ય રંગલો બોલે છે ને ગંગાને કહે છે. બીજું, એમાં તો ઝીણા અક્ષર છે. આ વાક્ય રઘનાથ બોલે છે ને સોમનાથને કહે છે. ત્રીજું, લખાયેલી લાખેલી લાડી આપી છે. આ વાક્ય ગંગા જીવરામને કહે છે. ચોથું, ત્યારે હવે તમારું સાચુંપણું સાબિત કરવું જોઈએ. જવાબ, આ વાક્ય રંગલો બોલે છે અને જીવરામને કહે છે. પ્રશ્ન નંબર ચાર, કે નીચે આપેલા વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ઉદાહરણ મુજબ પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ઉદાહરણ, કે તારા જેવા ઠગ અને જૂઠા કહે તે કંઈ મહત્વનું નથી. તો એનો જવાબ છે કે તારા જેવા ઠગ અને જૂઠા કહે તેથી શું. પેલું, હવે બીજું કંઈ આપવા જેવું નથી. હવે એનો ઉત્તર, કે હવે બીજું શું આપવા જેવું છે. બીજું, અમે પણ એ જ કહીએ છીએ. જવાબ, અમે પણ બીજું શું કહીએ છીએ. ત્રીજું, કહીએ તો તમે કંઈ નહીં આપવાના. કહીએ તો તમે શું આપવાના. પાંચમો, કે પ્રજાસત્તાક પર્વની નિમંતે તમારા ગામના મહાનુભવોને કાર્યક્રમમાં આમંત્રણ આપતી પત્રિકા તૈયાર કરો. કે નિમણ પત્રિકા. કે મહોદય, આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સૌ પ્રથમ સવારે 7:30 વાગ્યે ધ્વજવંદન થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વક્તવ્યો થશે. રાષ્ટ્રગીતના સમૂહ ગીતો ગવાશે. વિદ્યાર્થીઓને પારિતોષિક અપાશે. પછી મહેમાનો વર્ગ સુશોભન અને પ્રદર્શનની મુલાકાત લેશે. સભાગૃહમાં એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થશે. છેલ્લે બધા બાળકોને મીઠાઈ વેચવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આપશ્રીને સમયસર ઉપસ્થિત રહેવાનું હાર્દિક નિમંત્રણ છે. નિમંત્રક, આયોજન નિમિત્ત તક્ષશિલા વિદ્યા મંદિર વડોદરા. એ અહીંયા છે એ આપણે હવે પાઠ પૂર્ણ થાય છે. તો હવે પછી આપણે જોશું.